क्राइम ब्रांच की टीम पेट्रोलिंग में थी त्यारे बातमी ने आधार सैयदपुरा पंपिंग स्टेशन चार रस्ता नजीक थी चकलीगर बलमत सिंह उर्फे बच्चू सिंह टांक चिकलीगर ज्वाला सिंह उर्फे जोधा सिंह अंद्रेले चिकलीगर राणा सिंह अवतार सिंह अंद्रेले चिकलीगर अने जोगा सिंह बनन सिंह अंदेले बावरी चिकलीगर ने झड़पी पाड़ा था। पुलिस रिटाउनी पूछपरछ करता તેઓ પહેલા ચોક બજાર પોલીસ મથકની હદમાંથી ઇકો કારની ચોરી કર્યા બાદ તેમજ સિંગણપુર પોલીસ મથકની હદમાં ગરફોડ ચોરીનો અંજામ આપ્યો હતો। સિંગણપુરના મકાનમાં ઘૂસી ત્યાંથી રીડાઓએ લાખોના દાગીના ચોરી કરી ભાગી છૂટ્યા હતા। હાલ તો પોલીસે રીડાઓ પાસેથી 2 લાખથી વધુની કિંમતના સોનાના દાગીના 28,000થી વધુની કિંમતના ચાંદીના દાગીના મોબાઈલ ફોન મોપાઈડ સહિત 3,15,000થી વધુની મતા કબજે કરી 4 રીડાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। सूरत शहેરમાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ ને ડિટેક્ટ કરવા માટે પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલી હતી। એને લઈને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી, જે વર્કઆઉટ દરમિયાન પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમને એક સ્પષ્ટ હકીકત મળી આવેલી કે સિંગણપુર વિસ્તારની અંદર એક બંધ મકાનની અંદર આશરે 15 દિવસ પહેલાં જે ચોરી થઈ છે એ ચોરીની અંદર ચિકલીગર ગેંગ ઇન્વોલ્વ હોય અને તેઓ હાલ સૈયદપુરા પેટ્રોલ પંપ પાસે એકઠા થઈ અને જે ચોરેલ મુદ્દામાલ છે સોના ચાંદીના દાગીના એના નિકાલ કરવાની ફિરાકમાં છે। આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે તાત્કાલિક પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમનાઓએ એમને કોડન કરી અને પકડી પાડવામાં આવેલ છે। જે 4 જણા પકડવામાં આવેલ છે એમાં મુખ્ય આરોપી છે બચ્ચુસિંહ, એની સાથે છે જ્વાલાસિંહ, પછી છે રાણાસિંહ અને એક છે જોગાસિંહ। આ ચારેય આરોપીના માસ્ટર માઇન્ડ છે એ બચ્ચુસિંહ છે। બચ્ચુસિંહ અને જ્વાલાસિંહે થોડો 15 દિવસ પહેલાં સિંગણપુર વિસ્તારની અંદર એક ઘર આઈડેન્ટિફાય કરી રાખેલું હતું કે આ ઘરની અંદર એ લોકોએ ચોરી કરવાની છે અને એ પ્લાન એ ચોરી કરવાના ભાગરૂપે એઓએ સૌથી પહેલાં ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદરથી એક ઇકો ગાડીની ચોરી કરે છે અને ચોરી કરીને એ ગાડીની અંદર એના બીજા 2 સાથીદારો એક રાણાસિંહ અને જોગાસિંહ આ ચારે 4 જણા જઈ અને સિંગણપુર વિસ્તારની અંદર બંધ મકાન છે એના દરવાજાને ગ્રીલને લોખંડના છીણી વડે તોડી અને અંદર પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની મોટી એક ઘરફોડ કરે છે। હાલમાં 4 આરોપીને પકડવામાં આવેલ છે। એઓ પાસેથી સોના ચાંદીના દાગીના તથા મોપેડ, લોખંડની છીણી, હથોડી, કાનસ આ બધો મુદ્દામાલ એની પાસેથી કબજે કરવામાં આવેલ છે અને આશરે 3,15,730 રૂપિયાનો ગુનાહિત મુદ્દામાલ તથા જે ચોરી કરેલ હતી એ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। વધુ તપાસ તમામ આરોપીઓના રિમાન્ડ લઈ અને બીજે કઈ કઈ જગ્યાએ ચોરી કરેલ છે એના વિગતવારની પૂછપરછ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।